હેલો સ્ટુડન્ટ્સ, કેમ છો બધા? મજામાં? તો બાળકો, આશા રાખું બધા મજામાં જોશો. તો સ્ટુડન્ટ્સ, હું નિમેશ શર્મા આજે પ્રસ્તુત છું તમારી સમક્ષ ક્લાસ 12th કેમિસ્ટ્રી ગુજરાતી મીડિયમના વિદ્યાર્થીઓ માટે એકમ 4 રાસાયણિક ગતકી. તો બાળકો, આ રાસાયણિક ગતકીના જે થિયરી પાર્ટ હતું તે સંપૂર્ણ રીતે કમ્પ્લીટ થઈ ગયું હતું, બરાબર. આ પાર્ટમાં ટેક્સ્ટબુકમાં જેટલા પણ કોયડાઓ હતા તેની સમજૂતી પણ આખું કમ્પ્લીટ થઈ ગયું હતું, અને લખાણ સંબંધિત પ્રશ્ન પણ પૂરી રીતે કમ્પ્લીટ થઈ ગયું હતું. બાળકો, સ્વાધ્યાયના પ્રશ્નો આપણે ચર્ચા કરતા હતા. બાળકો, સ્વાધ્યાયના પ્રશ્નો અને તેના ઉકેલોની ચર્ચા ચાલતી હતી. ક્લિયર છે બાળકો? અને અગાઉના લેક્ચરમાં આપણે સ્વાધ્યાયના પ્રશ્નોમાં અને તેના ઉકેલોમાં આપણે 4.1 લઈને 4.14 સુધીના બધા પ્રશ્નો પૂરા જ કહી નાખ્યા છે. બાળકો, 4.15 પ્રશ્ન ચાલતું હતું, એ અડધા પરથી કટ થઈ ગયું હતું, તો આપણે કન્ટિન્યુ કરશું. શરૂઆતથી 4.15 આપણે કન્ટિન્યુ કરશું. બાળકો, તો સ્વાધ્યાયના પ્રશ્નો અને તેના ઉકેલો 4.15 બરાબર 4.15 આપણે કન્ટિન્યુ કરવાના છે. બાળકો, તો ચાલો જોઈ લઈએ આગળ કઈ રીતે છે. બાળકો, આ તમારી સમક્ષ છે એનસીઆરટીના એકમ 4 રાસાયણિક ગતકી કેમિકલ કાઇનેટિક્સ. તો બાળકો, હવે આપણે એને સ્વાધ્યાયના પ્રશ્નો જોવાના છે, બરાબર. સ્વાધ્યાયના પ્રશ્નોમાં આપણે અહીંયા આવી ગયા હતા. તો બાળકો, સ્વાધ્યાયના પ્રશ્નોમાં આપણે 4.14 પૂરો થઈ ગયો હતો અને 4.15 ચાલી રહ્યું હતું. બાળકો, ક્લિયર છે? આ 4.15 પ્રશ્ન એકવાર ફરીથી તમને બતાવી દઉં છું, અને અગાઉ આ પ્રશ્ન છે, બરાબર છે. N2O5 વાયુમય કળામાં 318 કેલ્વિન તાપમાને વિઘટનની 2N2O5 નું વિઘટન થશે તો 4NO2+O2 મળે. તો પ્રાયોગિક માહિતી, તો બાળકો પ્રાયોગિક માહિતી નીચે આપેલું છે આ કોઠામાં, બરાબર છે. અને પછી પ્રશ્ન પૂછ્યું છે કે N2O5ની વિરુદ્ધ ટી આલેખ દોરો, પ્રક્રિયા માટેની અર્ધ આયુષ સમય શોધો, લોગ N2O5ની સાંદ્રતા અને ટી વચ્ચેની આલેખ દોરો, વેગ નિયમ શું હશે તે બતાવો. પછી બાળકો આપણને છે 5મો, વેગ અચળાંક ગણો, કે ઉપરથી અર્ધ આયુષ સમય ગણો અને બીજા સાથે સરખાવો. તો આ બીજામાં જે આપણે શોધશું, બરાબર, આ પ્રક્રિયામાં અહીંયા જે આપણે સેકન્ડ નંબરનું શોધવાના છે, આ પ્રક્રિયા માટેની અર્ધાયુષ સમય શોધશું તેની સાથે સરખાવવાનું પણ છે. તો બાળકો, આ બધા પ્રશ્નનું જવાબ આપણે હમણાં ઉકેલમાં જોશું. તો ચાલો આપણે જોઈએ ઉકેલ કઈ રીતે છે. તો બાળકો, પહેલાંથી હું ઉકેલ કરીને રાખ્યું છે તમારા માટે, બરાબર, ફક્ત આ પ્રશ્ન માટે. પછી આપણે તો તમને ઉકેલ કરીને બતાવું બીજા પ્રશ્નમાં. તો બાળકો, અહીંયા જોઈ લો 4.15 ઉકેલ. તો બાળકો, અહીંયા સૌથી પહેલો પ્રશ્ન જે છે, બરાબર, તેનો ઉકેલ છે સાંદ્રતા N2O5 વિરુદ્ધ સમય ટીની આલેખ. તો અહીંયા વિરુદ્ધ સમય ટીની આલેખની જ આપણે વાત કરીએ બાળકો, તો આપણે શું કરવા પડે? તો વાય અક્ષ પર આપણે N2O5ની સાંદ્રતા × 100 એટલે 10^2, બરાબર, આ જ આપેલ છે તમને માહિતીમાં. અહીંયા જે માહિતીમાં આપેલ છે તો આ રીતે જ આપેલું છે, બરાબર છે. તો આપણે આને વાય અક્ષ પર લેશું, અને આ જે છે તે સમય જે છે તે આને એક્સ અક્ષ પર લેશું બાળકો. તો અહીંયા આપણે સમયને એક્સ એક્સ પર લીધા અને અહીંયા આને વાય એક્સ પર લીધું છે, બરાબર છે. હવે બાળકો, અહીંયા જે આનો આલેખ આવશે તે કયા પ્રકારનો આવશે, બરાબર, વક્ર આવશે આ પ્રમાણે. અને આ વક્ર કેવો છે? તો ઘટતો વક્ર છે, બરાબર. અહીંયા તમે કોઈપણ બિંદુ પર સ્પર્શક ડ્રો કરીને, સ્પર્શક દોરીને તમે જો ઢાળ શોધો, બરાબર, તો ઢાળ કેવો આવે? તો ઋણ ઢાળ આવશે, માઇનસવાળો ઢાળ આવશે. ક્લિયર થયું બાળકો? હવે આપણે બીજો પ્રશ્ન જે હતું તે શું છે? તો બીજો પ્રશ્ન તમારી સમક્ષ છે અહીંયા, પ્રક્રિયા માટેનો અર્ધાયુષ સમય શોધો. ક્લિયર છે? તો પ્રક્રિયા માટેનો અર્ધાયુષ સમય કઈ રીતે શોધશો? તો N2O5 ડાયનાઇટ્રોજન પેન્ટોક્સાઇડની શરૂઆતની સાંદ્રતા, તો આપણે R0 ગણીએ, R0 બરાબર, એટલે શૂન્ય સમયે, શૂન્ય સેકન્ડે, તો એ શરૂઆતની સાંદ્રતા આટલી છે. તો કઈ રીતે ખબર પડી આ? તો અહીંયા કોઠામાં આપેલું છે, જોઈ લો બાળકો, 1.63 આપ્યું છે ને,
આ શૂન્ય સેકન્ડે છે બાળકો, શૂન્ય સેકન્ડ. ને આને આપણે 10નો વર્ગ સાથે ગુણાકાર કરવું પડે, જોઈ લો અહીંયા, ક્લિયર. એટલે 1.63 ગુણ્યા 10નો વર્ગ, તા છે શરૂઆતની સાંદ્રતા, 1.63 ગુણ્યા 10નો વર્ગ, આટલી મોલારિટી છે, બરાબર, મોલ પ્રતિ લિટર લખ્યું છે. હવે બાળકો આ સાંદ્રતા અડધી થાય, કેટલા સમયમાં અડધી થાય, બરાબર, જેટલા સમયમાં પણ અડધી થશે તે સમય ટી હાફ કહેવાય, એટલે અર્ધ આયુષ કહેવાય, બરાબર. એટલે હવે આપણે જોઈએ કે આનો અડધું સાંદ્રતા કેટલું, તો આર ઝીરો ભાગ્યા 2 કરીએ તો 1.63 ગુણ્યા 10 માઇનસ 2 ઘાત મોલારિટી, આને આપણે 2થી ભાગીએ તો આ કિંમત આવે 0.815 ગુણ્યા 10નો માઇનસ 2 ઘાત, આટલા મોલારિટી, બરાબર છે. તો બાળકો હવે અહીં આ મૂલ્ય 0.815 ગુણ્યા 10નો માઇનસ 2 ઘાત આટલા મોલારને અનુસરી સમય ટી આલેખ પરથી શું થશે, તો બાળકો આને તમે સમય ટીનો આલેખ પર અનુસરશો ને તો જોઈ લો, આ જે કિંમત છે ને બાળકો, આ અહીંયા આ જે કિંમત છે ને આ સાંદ્રતા માટે સમય કયો આવશે, તો બાળકો આ સાંદ્રતા કહેશે અહીંયા આવશે, બરાબર છે, 0.8 છે ને, તો અહીંયા આવશે, તો એના પ્રમાણે ટીનો જે આવશે તે ટીનો કિંમત જે આવશે તો 1440 આવશે, બરાબર. એ આલેખ તમે હરખી રીતે ડ્રો કરશો એટલે તમને ક્લિયર પડી જશે. તો 1440 સેકન્ડ આવશે સમય. હવે બાળકો આપણે જોઈએ ત્રીજા પ્રશ્નનો જવાબ, બરાબર. તો ત્રીજા પ્રશ્નનો જવાબ બાળકો, ત્રીજો પ્રશ્ન શું છે, તો લોગ N2O5 અને ટી વચ્ચેનો આલેખ દોરો. લોગ N2O5 સાંદ્રતાના ઉપર લોગ અને ટી વચ્ચેનો આલેખ દોરવાનો છે. તો એના માટે ફરીથી આપણે આલેખ ડ્રો કરશું. તો બાળકો અહીંયા જો ત્રીજાનો જવાબ, લોગ N2O5ની સાંદ્રતા અને સમય ટીનો આ લેખ ડ્રો કર્યું છે. તો બાળકો આપણે અહીંયા આ જે છે તે વાય એક્સ પર લેવાનું છે અને સમય ટી જે છે તેને એક્સ એક્સ પર લઈ લેવાનું છે, ક્લિયર થયું બાળકો. તો અહીંયા બાળકો અહીંયા જોઈ લો, વાય એક્સ પર આ લીધું, N2O5 સાંદ્રતા ઉપર લોગ વિધે, બરાબર, તેની કિંમત અહીંયા લખ્યું છે અને સમયની કિંમત અહીંયા લખ્યું સેકન્ડમાં. હવે તો આ 0 સેકન્ડ, આ 400 સેકન્ડ, 800 સેકન્ડ, 1200 સેકન્ડ, 1600 સેકન્ડ, 2000 સેકન્ડ, 2400 સેકન્ડ, 2800 સેકન્ડ ને 3200 સેકન્ડ, બરાબર છે બાળકો. આ 3200 સેકન્ડ અને અહીંયા બધા જે છે તે કિંમત શું છે, 20O5ની સાંદ્રતા પર લોગની કિંમત છે બાળકો. લોગની કિંમત અહીંયા બધા ઋણમાં આવેલા છે, ક્લિયર છે બાળકો. હવે બાળકો આપણે શું જોઈશું કે અહીંયા આલેખ જે છે તે આ નીચે તરફ પડતું છે, બરાબર છે. એટલે આનો જે ઢાલ આવશે તો ઢાલ તો ઋણ જ આવશે, ક્લિયર થયું બાળકો. હવે આ કિંમત -1.80, બરાબર, આ -1.80 છે બાળકો, બરાબર. એના કરતાં થોડુંક સહેજ ઉપર બિંદુ, એટલે -1.79 ગણો ને, -1.79થી ચાલુ કર્યું છે, બરાબર છે. અને અહીંયા કેટલું થયું છે તો 3200 પાસે આવ્યું છે, બરાબર. તો આ લેખ છે. હવે બાળકો આપણે જોઈએ ચોથા પ્રશ્ન પર શું છે બાળકો, તો ચોથો પ્રશ્ન જોઈ લો, વેગ નિયમ શું હશે, બરાબર, વેગ નિયમ શું હશે તે આનો જવાબ આપવાનો છે બાળકો. તો બાળકો વેગ નિયમ તમને આમાં બતાવી દઉં કે ચોથાનો પ્રશ્નનો આ જવાબ છે કે લોગ N2O5ની સાંદ્રતાનું, N2O5 સાંદ્રતા ઉપર લોગ અને વિરુદ્ધ સમયની આલેખ સીધી રેખા મળે છે. તો બાળકો આપણે અહીંયા જોયું કે અહીંયા આલેખ કેવો મળ્યો છે, તો એક સીધી રેખા મળે છે, બરાબર, સ્ટ્રેટ લાઇન. તો સીધી રેખા મળે છે એટલે શું થશે બાળકો, માટે આપેલ પ્રક્રિયા પ્રથમ ક્રમની જ આવે. તો સીધી રેખા મળે એટલે પ્રથમ ક્રમની જ કહેવાય છે બાળકો આલેખ પરથી. અને વેગ નિયમ શું થશે બાળકો, તો વેગ નિયમ બરાબર વેગ અચળાંક, વેગ નિયમમાં વેગ બરાબર વેગ અચળાંક ગુણ્યા N2O5 સાંદ્રતાનો 1 ઘાત, બરાબર, કારણ કે પ્રથમ ક્રમ છે. હવે પાંચમો પ્રશ્ન બાળકો, પાંચમો પ્રશ્ન એકવાર ફરીથી જોઈ લો, શું છે, વેગ અચળાંક ગણવાનું છે, ક્લિયર. તો બાળકો અહીં વેગ અચળાંક ગણવાનું છે આપણે. તો વેગ અચળાંક ગણવા માટે N2O5ની સાંદ્રતા ઉપર લોગ વિધેય લગાવેલો અને એ સમયના આલેખનો ઢાલ કેટલો થાય બાળકો, તો ઢાલ બરાબર, એટલે આની ઢાલની વાત થાય છે બાળકો, આ આલેખની ઢાલની વાત કરીએ, તો આ ઢાલ શું થશે બાળકો, તો ઢાલ બરાબર -K 2.303. તો બાળકો અહીંયા માઇનસ કેમ આવતું છે, આ આલેખમાં કેવો છે આલેખ પડતો છે, બરાબર ને, કિંમત પડતી છે, સમય વીતતા કિંમત કેવી થાય બાળકો, તો કિંમત સમય વીતતા કિંમત પડી જતી છે, બરાબર ને, કોની, લોગની કિંમત, લોગ N2O5ની કિંમત જે છે, N2O5ની સાંદ્રતા પર લોગ વિધેયની જે કિંમત છે તે કિંમત ઘટતી છે સમયના વધારા સાથે, એટલે ઢાલ કેવો આવશે બાળકો, તો ઋણમાં આવશે, માઇનસ. તો ઢાલની કિંમત શું છે બાળકો, -K/2.303. એવું કેમ, તો પ્રથમ ક્રમની પ્રક્રિયા માટે આવજો, હવે આપણે થિયરીમાં જોઈ ગયા હતા, બરાબર છે.
હવે બાળકો અહીંયા કેની કિંમત તો -2.46, તો બાળકો અહીંયા તમે જોશો તો આ જે છે બરાબર તે -2.46 પર છે, 3200 માટે અહીંયા -2.46 પર છે, બરાબર છે બાળકો? અહીંયા તો -2.46 પર છે, બરાબર? તો આપણે એ લેશું, પછી -1.79. તો બાળકો અહીંયા તમે જોશો તો આ -1.80 થી સહેજ ઉપર છે, એટલે -1.79 કહેવાય, ક્લિયર? તો -2.46 -1.79, તો બાળકો આ કાઉન્ટ ખુલે તો આ પ્લસમાં ફેરવાઈ જશે ને, -2.46 +1.79, ને નીચે શું આવશે બાળકો? તો આના આ બિંદુએ સમય કેટલો? તો 3200 સેકન્ડ, અને આ બિંદુએ સમય કેટલો? તો 0 સેકન્ડ છે બાળકો, જોઈ લો. આ તો આ લીક આના પર જ છે ને, વાય એક્સ પર જ છે, એટલે તો વાય એક્સ પર છે એટલે એક્સ 0 થાય, તો 0 સેકન્ડ, તો 3200 - 0, બરાબર? તો આને આપણે ઉકેલીએ એટલે આને સાદુરૂપ આપીએ તો -0.67 છેદમાં 3200, બરાબર? હજુ આગળ સાદુરૂપ આપતા શું થશે? તો બાળકો હજુ આગળ સાદુરૂપ આપતા આ રીતે થશે, બરાબર છે? પેલું માઇનસ માઇનસ કેન્સલ થઈ ગયું અહીંથી, અહીંયા પણ માઇનસ આવ્યું છે બાળકો, જોઈ લો, અહીંયા પણ માઇનસ છે અને અહીંયા આગળ આમાં પણ માઇનસ છે, બરાબર છે? એટલે ઢાલની જગ્યાએ તો આપણે આ મૂકી દઈશું ને, ઢાલની જગ્યાએ આપણે -k(2.303) મૂકશું, એટલે આ માઇનસ અને આની આ માઇનસ બંને કેન્સલ થઈ જશે, બરાબર છે? તો કેન્સલ થતાં શું થશે બાળકો? આ રીતે થઈ જશે, ક્લિયર? તો k(2.303) બરાબર 0.67 - 3200, તો k બરાબર શું થશે? તો આને ક્રોસમાં આપણે લઈ જઈશું ને, અહીંયા ગુણાકાર કરી નાખશું, તો k બરાબર 0.67 / 3200 × 2.303. આની કિંમત કેટલું આવ્યું બાળકો? તો 4.82 × 10⁻⁴ મોલ લિટર ઇન્વર્સ, લિટરનો વ્યસ્ત સેકન્ડનો વ્યસ્ત. તો બાળકો પાંચમો સવાલનો જવાબ આવી ગયો, વેગ અચળાંક ગણાઈ ગયો. આ વેગ અચળાંકની કિંમત છે, બરાબર છે બાળકો? આ વેગ અચળાંક મળી ગયો આપણને. હવે બાળકો છઠ્ઠો પ્રશ્ન છે, જોઈ લો. છઠ્ઠો પ્રશ્ન ફરીથી દેખાવું તો એ કે ઉપરથી અર્ધાયુષ સમય ગણો અને બીજા સાથે સરખાવો. તો બાળકો આપણે સેકન્ડ પ્રશ્નમાં પણ અર્ધાયુષ સમય ગણ્યો શોધેલો છે, જોઈ લો. તકિયા માટેનો અર્ધાયુષ સમય અહીંયા પણ ગણ્યો છે, બરાબર? અને અહીંયા આપણે વેગ અચળાંકની કિંમત જે ઉપર મળીને પાંચમામાં, તેના પરથી પાછા આપણે ટી હાફની કિંમત મેળવશું ને પછી બીજા સાથે સરખાવશું, બરાબર છે? અહીંયા આપણે જોઈ લઈએ બાળકો કઈ રીતે ગણ્યું છે. તો બાળકો અહીંયા આ પ્રથમ પ્રકારની પ્રક્રિયા છે, તો ટી હાફ બરાબર 0.693 / k. હવે કેની કિંમત આપણે આ મૂકી દેવાનું છે, ક્લિયર? જે પાંચમામાં જવાબમાં આવ્યું તે, તો કેની કિંમત આપણે આ મૂક્યું 4.82 × 10⁻⁴, બરાબર? તો 6.93 ભાગ્યા, તો આને તમે ગણશો તો કેટલું આવશે બાળકો? તો ટી હાફ મળ્યું 1438, એટલે 1438 સેકન્ડ, આટલા સેકન્ડ આવ્યા બાળકો, 1438 સેકન્ડ. અને આપણે સરખાવીએ તો બીજામાં કેટલો જવાબ આવેલો બાળકો, જો આપણે બીજાની વાત કરીએ તો બીજામાં જવાબ કેટલો આવેલો? તો બાળકો બીજો પ્રશ્ન બીજો જે હતો તે બીજામાં જવાબ આ હતો, જોઈ લો, તેમાં આપણે આટલું લાવેલા 1440 સેકન્ડ, બરાબર? તો આ જે ટી હાફ આવેલું બાળકો, આ પણ ટી હાફ જ છે, બરાબર? પણ આ શું છે? અર્ધાયુષ સમય જ છે, પણ આ કેવો છે? તો આ લેખ પરથી છે બાળકો, આ લેખ, આ કેવું છે? તો આ લેખ પરથી છે, ક્લિયર? 1440 સેકન્ડ આ લેખ પરથી આવેલું છે, અને આ 1438 સેકન્ડ આ ગણતરી પરથી આવેલું છે. તો બાળકો 1438 સેકન્ડ અને 1440 સેકન્ડ આ નજીક નજીકના જ છે ને, વધારે તફાવત નથી, બરાબર ને? 2 સેકન્ડનો થોડોક તફાવત આવ્યો છે, બસ એટલો જ છે. તો બાળકો આ પ્રશ્ન પૂરો થયો, ક્લિયર? હવે આપણે નેક્સ્ટ ક્વેશ્ચન પર જશું, તો નેક્સ્ટ ક્વેશ્ચન તમને બતાવી દઉં. તો બાળકો પ્રશ્ન વાંચો, 4.16 છે, જોઈ લો. 4.16 પ્રશ્ન વાંચો બાળકો. તો પ્રથમ ક્રમની પ્રક્રિયા માટે વેગ અચળાક 60 સેકન્ડનો વ્યસ્ત છે, બરાબર? પ્રક્રિયકની પ્રારંભિક, બાળકો પ્રક્રિયકની પ્રારંભિક સાંદ્રતા તેના 1/6 બરાબર 1/6 ભાગના મૂલ્ય જેટલી સાંદ્રતા ઘટીને થવા માટે તે કેટલો સમય લેશે, બરાબર? તો આ પ્રશ્ન નો આપણે ઉકેલ જોઈ લઈએ બાળકો. પ્રથમ ક્રમે પ્રક્રિયા માટે વેગ અચળાક આપેલું છે આ, અને સાંદ્રતાની આટલા ભાગનું મૂલ્ય માટે સાંદ્રતા ઘટીને થશે તો તે માટે કેટલો સમય લેવાશે, બરાબર? તે આપણે જોઈ લઈએ. તો બાળકો આનો ઉકેલ જોઈએ આપણે. તો બાળકો આપણે અહીંયા
4.16 આનો ઉકેલ જોવાના છે. તો બાળકો સૌથી પહેલાં તમારે શું કહેવાનું છે, તો પ્રથમ ક્રમની પ્રક્રિયા છે, ક્લિયર થતું છે વસ્તુ એ. બરાબર, એ લોકોએ લખેલું જ છે, પ્રશ્નમાં જ લખેલું છે, જોઈ લો, ક્લિયર જ છે. બાળકો અહીંયા જોઈ લો, ક્લિયર છે, પહેલો જ શબ્દ લખ્યો છે, પ્રથમ ક્રમની પ્રક્રિયા છે. બરાબર છે, તો પ્રથમ ક્રમની પ્રક્રિયા માટે આપણે કરવાના છે. તો બાળકો પ્રથમ ક્રમની પ્રક્રિયા માટે કે બરાબર શું થાય, તો પ્રથમ ક્રમ પ્રક્રિયા માટે કેની કિંમત શું, તો કે બરાબર 2.303 ની છેદમાં સમય એટલે શું ટી, અને લોગ આર ઝીરોની છેદમાં આર ટી. બરાબર છે બાળકો, હવે ટી જે પણ હોય તે પ્રમાણે અહીંયા જે ટી લેશું તેનો જ આપણે સાંદ્રતા મૂકશું. બરાબર છે, તો અહીં આપણે કે બરાબર શું થાય, તો કે બરાબર, તો બાળકો કેની કિંમત અહીંયા આપેલું છે આપણને પ્રશ્નમાં. બરાબર, કેટલું આપ્યું છે, 60 આપેલું છે, તો 60 સેકન્ડનો વ્યસ્ત છે. બરાબર, અને અહીંયા 2.303 છેદમાં ટી લોગ આર ઝીરોની છેદમાં, તો બાળકો આર ઝીરોની કિંમત પણ આપેલી છે, જે કિંમત આપી છે તો આપણે મૂકી જ દેવાનું છે. બરાબર છે, આર ઝીરો તો કેટલું છે, તો 1 જ આવશે. બરાબર, અને આરટી કેટલું, તો બાળકો આરટી અહીંયા જોઈ લો બાળકો, તો 1/6 થાય. બરાબર, એટલે આર ઝીરો તો એક આખો ભાગ થાય, અને આરટી શું થાય બાળકો, તો આરટી આખા ભાગનો છઠ્ઠો ભાગ થાય. બરાબર, આખા સાંદ્રતાનો છઠ્ઠો ભાગ. તો બાળકો અહીંયા આપણે એક આખો સાંદ્રતા આર ઝીરો છે, અને આરટી શું, તો એક આખા સાંદ્રતાનો 1/6 ભાગ. તો આ રીતે આપણે લેશું, જોઈએ છો બાળકો, તો 1/6 પાર્ટ તમે લેશો. બાળકો અહીંયા પ્રશ્નમાં છે ને તમારો મિસ્ટેક છે, 1/6 નહીં આવશે, 1/16 આવશે. તો અહીંયા તમે મિસ્ટેક સુધારી લો, 1/16 આવશે બાળકો, 1/16 ભાગ છે. બરાબર છે, તો બાળકો 1/16 લેશું આપણે. ક્લિયર છે, તો હવે આનો આપણે ગણતરી કરીએ તો શું થશે, તો આ 16 જે છે તો ઉપર જતું રહેશે. ક્લિયર છે બાળકો, 16 ઉપર જશે, અને આપણે આ ટીને જે છે તે અહીંયા ક્રોસમાં મૂકી દઈએ, અને અહીંયા આને મૂકી દઈએ આ બાજુ. માટે ટી બરાબર શું થાય બરાબર, ટી સમય ટી બરાબર 2.303 છેદમાં 60 સેકન્ડનો વ્યસ્ત ગુણ્યા લોગ 16, તો 16નો લોગ શોધવાનો છે બાળકો. માટે ટી બરાબર શું, તો 2.303 ની છેદમાં 60 લોગ 16નો લોગ કેટલો થશે બાળકો, તો અહીંયા 2 અંક છે એટલે 2 - 1 કરીએ, તો આપણે 1 પહેલાંથી મૂકી દેવું પડે, પછી 16નો લોગ શોધીએ, તો 16નો લોગ કેટલો આવે, તો 20/41 થશે. બરાબર, 2041, તો 1.2041. બરાબર છે, તો બાળકો અહીંયા ટી સમય શું થશે આની ગણિત આને સાદરૂપ આવે, તો 2.303 ગુણ્યા 1.2041 ભાગ્યા 60, આટલા સેકન્ડ, વ્યસ્ત નહીં ફક્ત સેકન્ડ. બરાબર છે, વ્યસ્ત નથી. તો આનો તમે કિંમત શોધશો તો કેટલું આવશે બાળકો, તો 0.0462 આટલું આવશે. બરાબર, તો બાળકો આટલા સેકન્ડ આવશે. તો આપણે વૈજ્ઞાનિક અંક પદ્ધતિમાં લખીએ તો વૈજ્ઞાનિક અંક પદ્ધતિમાં શું થાય, તો વૈજ્ઞાનિક અંક પદ્ધતિમાં આ પોઈન્ટ આપણે અહીંયા લઈ જવું પડે ને 4 પછી, તો 2 અંક આપણે ફરશું ને કઈ બાજુ, જમણી બાજુ, તો 4.62, તો બાળકો 4.62 ગુણ્યા 10^-2. બરાબર, કેમ કે આપણે દાબાથી જમણી બાજુ આવ્યા, તો આટલા સેકન્ડ થશે બાળકો સમય. હવે આ તમારો જવાબ છે, તો બાળકો 4.16 થઈ ગયું. હવે આપણે જોઈએ 4.17, તો બાળકો પ્રશ્ન વાંચો, 4.17 બધા પ્રશ્ન વાંચો. તો બાળકો પ્રશ્ન વંચાઈ ગયો, પ્રશ્ન શું છે, તો કેન્દ્ર વિસ્ફોટન દરમિયાન નિપજોમાં એક 90 SR એટલે સ્ટ્રોન્ટિયમ છે, જેનું અર્ધાયુષ 28.1 વર્ષ છે. જો તે જ સમયે તાજા જન્મેલા બાળકના હાડકામાં 1 માઇક્રોગ્રામ
90 સ્ટ્રોન્ટિયમ કેલ્શિયમ ને બદલે શોષાયેલ હોય તો તે બાળકમાં જો બીજી કોઈ ચયાપચય પચયની ક્રિયાથી 90 સ્ટ્રોન્ટિયમ ગુમાવ્યું ના હોય તો 10 વર્ષ અને 60 વર્ષના અંતે તેના શરીરમાં કેટલું 90 સ્ટ્રોન્ટિયમ રહ્યું હશે. તો બાળકો આ રીતેનો પ્રશ્ન અગત્યનું છે, આવા પ્રકારના પ્રશ્ન પૂછાતા હોય છે, ઇમ્પોર્ટન્ટ ક્વેશ્ચન છે બાળકો. તો જોઈ લઈએ આપણે આનો ઉકેલ કઈ રીતે થાય. તો બાળકો અહીંયા આને ઉકેલ જોઈ લઈએ આપણે. ફોર પોઈન્ટ 17 ઉકેલ. તો બાળકો સૌથી પહેલાં તમારે શું કહ્યું છે, તો 90 સ્ટ્રોન્ટિયમનો અર્ધાયુ સમય એટલે ટી હાફ જે આપેલું છે તે આપણે લખી દઈએ. બરાબર, 90 સ્ટ્રોન્ટિયમનું ટી હાફ કિંમત કેટલું આપ્યું છે બાળકો ટી હાફનું? તો 28.1 વર્ષ આપેલું છે, આટલું આપેલું છે. બરાબર, આપણે પ્રશ્નમાં આપેલું જ છે. તો 28.1 વર્ષ આપેલું છે. હવે બાળકો આપણે કેની કિંમત, તો આ જે છે તે કયા પ્રકારનું થતું છે? આ પ્રથમ ક્રમની છે, આ પ્રથમ ક્રમની પ્રક્રિયા છે. બરાબર, તો પ્રથમ ક્રમ પ્રક્રિયા માટે કે બરાબર શું થાય? તો કે બરાબર 0.693 છેદમાં ટી હાફ. ક્લિયર, હવે ટી હાફની આપણે કિંમત મૂકી દઈએ તો 0.693 ભાગ્યા 28.1 વર્ષ. બરાબર, તો આ કેની કિંમત તમને આપશે, એટલે વર્ષનો વ્યસ્ત થશે. બરાબર છે, તો બાળકો આની કિંમત કેટલું આવશે? તો 0.02466 આટલા વર્ષનો વ્યસ્ત આવશે બાળકો. બરાબર, અને વૈજ્ઞાનિક અંક પદ્ધતિમાં ફેરવીએ તો કેની કિંમત કેટલું થાય બાળકો? તો અહીંયા આવશે તો 2.466 ગુણ્યા 10^-2 આટલા વર્ષ આવશે, વર્ષનો વ્યસ્ત. બરાબર છે બાળકો, આ આપણે વેગ અચળાંક મળ્યું. હવે બાળકો આપણે વેગ અચળાંક જે મળ્યું છે તેના પરથી આપણે પહેલો કે 10 વર્ષના અંતે શું થાય? તો 10 વર્ષના અંતે 90 સ્ટ્રોન્ટિયમનો જથ્થો કેટલો રહે તે જોવાનું છે બાળકો. તો અહીંયા આપણે જથ્થા માટે સાંદ્રતાની વાત કરીએ તો R0 બરાબર આપણે આપેલું છે લોકો કે 1 માઇક્રોગ્રામ. બરાબર ને, માટે કે બરાબર શું? તો 2.303 છેદમાં ટી, આપણે સૂત્ર લગાવી દઈએ કેનું, ગુણ્યા લોગ R0 છેદમાં RT. બાળકો આ સૂત્ર લગાવશું આપણે. હવે આ સૂત્ર લગાવ્યા પછી આપણે કેની કિંમત મૂકી દઈએ. તો બાળકો આ કે જગ્યાએ શું થશે? તો અહીંયા આપણે કેની કિંમત મેળવેલ છે તે જ મૂકી દેવાની છે આપણે. તો 2.466 ગુણ્યા 10^-2 ઇક્વલ ટુની જગ્યાએ ઇક્વલ ટુ. બરાબર, અહીંયા દેર ફોર. હવે 2.303 અને અહીંયા બાળકો અહીંયા આપણે સમય કેટલો લીધો છે? તો 10 વર્ષ છે. બરાબર છે ને, તો 10 વર્ષ એટલે આપણે અહીંયા નીચે 10 વર્ષ લખી દેશું. 10 log. હવે લોગની કિંમત આપણે લોગ R0 ને RT તો આપણે ખબર જ નથી, તો આપણે એમ જ રહી દઈએ લોગ R0 છેદમાં RT. ક્લિયર છે બાળકો? તો બાળકો આપણે હવે આ શોધવાનું છે લોગ R0/RTની કિંમત શું થશે. બરાબર, તો આ બંને જે છે તો ક્રોસમાં લઈ જઈશું આપણે આ રીતે. તો માટે લોગ R0/RT આ ગુણોત્તર આપણે શોધી લેવાનું છે બાળકો. તો એના માટે આપણે આની લોગની કિંમત શોધવી પડશે. તો બાળકો અહીંયા ક્રોસમાં 2.466 ગુણ્યા 10^-2 આની હાથે ગુણામાં 10 થશે અને નીચે ભાગ્યામાં 2.303. બરાબર, 2.303 જે બગાશે. તો બાળકો આ લોગની કિંમત કેટલી આવી ગઈ? તો 0.1071 આવશે લોગ R0/RT. તો બાળકો R0/RT આપણે જોઈએ તો આપણે આનું એન્ટીલોગ મેળવું પડે. તો હવે આનું એન્ટીલોગ સુધી આપણે માટે બાળકો શું થશે જોઈ લો. માટે R0/RT ગુણોત્તર તે શું થશે બાળકો? એન્ટીલોગ, આપણે જે લોગ આવ્યું ને તેનું એન્ટીલોગ શોધીએ.
तो एंटी लॉग कौन तो 0.1071 बराबर आनो एंटी लॉग तो आनो एंटी लॉग आपणे शोधीए तो आपणे 0.10 આપણે આ 0.10 7:1 જોવાનું હોય. ક્લિયર છે બાળકો? તો 0.10 7:1 જોઈ લઈએ આપણે. તો બાળકો હું તમને 0.10 7:1 બતાવી દઉં લોગની કિંમત, સોરી એન્ટી લોગની કિંમત. તો બાળકો આ તમારી સમક્ષ એન્ટી લોગ છે, બરાબર છે. અહીંયા 0.10 એટલે આ બરાબર. તો બાળકો આ કયો સંખ્યા છે જોઈ લો કિંમત. તો બાળકો આ છે ને તે 1, આ કિંમત જો બાળકો 0.10 અહીંયા 7 તમે જોશો તો 1279 છે, જોઈ લો 1279 બરાબર છે બાળકો. અને અહીંયા આપણે 1 જોઈએ તો 1 અહીંયા કંઈ નથી, 0 જ છે, એટલે આપણે 0 જ એડ કરવાનું, 1279 આવશે બરાબર છે. 1279.10 7:1 તો બાળકો અહીંયા 0.10 7:1 કિંમત આપણે 1279 મળ્યું છે, તે આપણે લખી દઈએ અહીંયા. તો અહીંયા માટે R0 છેદમાં RT બરાબર કેટલું? તો 1279 લખું. હવે બાળકો અહીંયા પોઈન્ટની આ બાજુ કયો અંક છે? તો 0 છે. તો આપણે અહીંયા એન્ટીલોગમાં 0+1 કરવું પડે. ક્લિયર છે? તો 0+1 કરતાં 1 આવે. તો બાળકો આપણે ડાબીથી જમણી બાજુ જતા એક અંક પછી, એટલે પહેલા અંક પછી જ આપણે અહીંયા ડેસિમલ પોઈન્ટ મૂકવાનો છે. તો અહીંયા આને જવાબ લખશું ત્યારે ડેસિમલ પોઈન્ટ મૂકી દઈશું, એટલે દશાંશ બિંદુ અહીંયા લખશું. ક્લિયર છે બાળકો? આ રીતે. તો આ આપણે કિંમત મળી ગઈ બાળકો, માટે R0/RT બરાબર. આને ગુણોત્તરની કિંમત આપણે શું મળ્યું? તો 1.279. તો હવે બાળકો આરટી એટલે શું, બરાબર છે ને? આરટી એટલે શું તે આપણે જોશું. આના ગુણોત્તરની કિંમત આવે ને તો આરટી બરાબર શું થશે? તો બાળકો R0 શું છે? તો R0 અહીં R0 આપણે 1 ગણીએ, R0 બરાબર 1 લેતા, બરાબર R0 બરાબર 1 લઈએ તો માટે RT બરાબર શું થાય? તો RT બરાબર R0/1.279. ક્લિયર? એટલે R0 બરાબર 1 લેશું તો 1/1.279 માટે RT બરાબર શું થાય બાળકો? તો RT બરાબર 1.1/1.279 એટલે એની કિંમત કેટલી આવે? તો 0.7814 આટલા માઇક્રોગ્રામ આવશે બાળકો, આટલા માઇક્રોગ્રામ બરાબર. RT સમયે પ્રક્રિયક નિશાન દેતા 0.7814 આટલા માઇક્રોગ્રામ થશે. તો બાળકો આ તો એ થયું. હવે આપણે બી એટલે સેકન્ડ આ તો પહેલો થયો ને, પહેલો ઉકેલ થઈ ગયો. હવે આપણે 10 વર્ષવાળું થઈ ગયું. હવે આપણે જોઈએ કે 60 વર્ષના અંતે શું થાય. તો સેકન્ડ 60 વર્ષના અંતે શું થશે? તો બાળકો અહીંયા એમાં ફરીથી આપણે આ જ લેવું કે બરાબર 2.303/T લોગ ઓફ R0/RT આ સૂત્ર લગાવવાના છે પાછળ માટે. હવે કેની કિંમત આપણો જે છે તે 2.466×10^2 બરાબર 2.303/T સમય. હવે બાળકો અહીંયા ટી સમય તમારે હાલ આપ 60 લેવાનો છે બાળકો, 60 કેમ? તો આપણે 60 વર્ષ લેતા છે ને તો આ ટી છે, તો ટી અહીંયા તમારે 60 લઈ લેવાનું છે બાળકો, ગુણ્યા લોગ R0/RT બરાબર. તો અહીંયા લોગ R0/RT આપણે ફરીથી શોધવું પડે કેમ કે આપણે સમય બદલી નાખ્યો ને. તો R0/RT ની લોગની કિંમત આપણે ફરીથી શોધવી પડશે બરાબર. તો બાળકો આપણે જોઈ લઈએ માટે શું થશે.
તો બાળકો અહીંયા જોઈએ શું થાય, માટે લોગ આર ઝીરો ની છેદમાં આર ટી બરાબર બરાબર કેટલું થશે, તો 2.466 ગુણ્યા 10^-2 તો ગુણ્યા ક્રોસમાં આપણે લેશું 60 બરાબર ભાગ્યા 2.303. તો બાળકો આની કિંમત કેટલી મળશે, તો આની કિંમત મળશે તમને 0.6424 લોગ આર ઝીરો ની છેદમાં આર ટી બરાબર, આર ઝીરોની છેદમાં આર ટી, માટે આર ઝીરોની છેદમાં આર ટીની સાંદ્રતા બરાબર આનું એન્ટીલોગ લઈ લેવાનું, એન્ટીલોગ 0.6424. ક્લિયર થયું બાળકો? તો બાળકો આનું એન્ટીલોગ તમે લેશો તો 0.64નું એન્ટીલોગ તમે શોધશો તો કેટલું થશે, 0.64નું શોધો, 2 અને 4નું શોધો બરાબર, એન્ટીલોગ જોતા આવડે તમને. તો બાળકો આને આપણે એન્ટીલોગ લઈ લઈએ તો કેટલું આવશે, તો 4.389 મળશે બરાબર છે બાળકો, તે આર ઝીરોની છેદમાં આર ટીની કિંમત આપે. તો બાળકો ફરીથી આપણે આર ટી બરાબર શું લેશું, તો આર ટી બરાબર આર ઝીરોની છેદમાં 4.389 થાય. તો આર ઝીરોની કિંમત આપણે 1 લઈએ તો 1 ભાગ્યા 4.389, માટે આર ટી બરાબર શું થશે બાળકો, તો આર ટી બરાબર 1.1 ભાગ્યા 4.389 એટલે કેટલું થશે આની કિંમત, તો 0.227 આટલા માઇક્રોગ્રામ થશે બાળકો, માટે આર ટીની સાંદ્રતા બરાબર 0.227 માઇક્રોગ્રામ. તો બાળકો આ આન્સર જવાબ મળી ગયો આપણને. તો બાળકો આ આન્સર આના માટે છે, 60 વર્ષ માટે બરાબર, અને આપણે આગળ શોધેલું તે 10 વર્ષ માટે હતું. હવે બાળકો આપણે નેક્સ્ટ ક્વેશ્ચન જોઈએ, તો 4.18 ક્વેશ્ચન નંબર 4.18 આપણે જોઈ લઈએ બાળકો. તો પ્રશ્ન વાંચી લો, 4.18 ક્વેશ્ચન વાંચો. તો પ્રશ્ન છે તમારી સમક્ષ અહીંયા બાળકો, તો પ્રથમ ક્રમની પ્રક્રિયા માટે દર્શાવો કે 99% પ્રક્રિયા પૂર્ણ થવા માટે જરૂરી સમય, પ્રક્રિયા 90% પૂરી થવા માટે જરૂરી સમય કરતાં બમણો છે. બાળકો આ તમારે સાબિત કરવાનું છે, ક્લિયર છે? તો આપણે ચાલો જોઈ લઈએ કે આ પ્રશ્ન કઈ રીતે ઉકેલી શકાય. તો બાળકો અહીંયા છે 4.18 બરાબર છે, તો 4.18 ને આપણે જોઈએ કે કઈ રીતે સાબિત કરી શકાય. આ સાબિતી પ્રકારનો પ્રશ્ન છે બાળકો, તો સાબિતી પ્રકારના પ્રશ્નમાં આપણે અને કઈ રીતે કરશું. તો બાળકો સૌથી પહેલાં આપણે શું કરવાનું છે કે 99% જે છે બરાબર, તો 99% પ્રક્રિયા પૂર્ણ થવા માટે જરૂરી સમય બરાબર, તો 99% પ્રક્રિયા પૂર્ણ થવા માટે બાળકો આપણે જરૂરી સમય જોવાનું છે. તો જરૂરી સમય બરાબર T99% એવું કહેવાય બરાબર, માટે K બરાબર શું, તો K બરાબર 2.303 ની છેદમાં T99% લોગ 100% -1 એવું થશે. તો બાળકો અહીંયા K બરાબર 2.303 ભાગ્યા T99%. હવે બાળકો લોગ 100 એટલે શું થાય, તો લોગ 100 તો બાળકો કંઈ નહીં, 2 જ થાય. કેમ કે આ 100 એટલે 10 નો વર્ગ, એટલે 2 આવી જાય ને આગળ અહીંયા, એટલે 2 થશે. માટે કે બરાબર 2.303, તો બાળકો અહીંયા હવે આપણે આ શું કરીએ, ક્રોસમાં લઈ લઈએ બરાબર છે. તો અહીંયા આપણે T99% આપણે અહીંયા લઈ લઈએ અને અહીંયા કે નાખી દઈએ, તો આ થશે બાળકો T99 બરાબર આ થશે. માટે T99ની કિંમત 99%ની કિંમત આ જ થશે બરાબર, 2.303 ગુણ્યા 2 આખા છેદમાં કે, તો આ થશે. હવે બાળકો 90% પ્રક્રિયા પૂર્ણ વાળું આપણે જોઈ લઈએ કે 90% વાળું કેવું થશે બરાબર, 90% માટે 90% માટે બરાબર.
तो एना माटे आपणे बाळको के बराबर शू थाय तो 2.303 ना छेद में टी 90% थशे गुणिया 100 એટલે લોગમાં 100 છેદમાં 10 આવશે બાળકો, કેમ 90 માઇનસ થશે ને, એટલે તો અહીંયા 0 કેન્સલ થઈ ગયું તો લોગ 10 લેવાનું છે બરાબર. માટે કે બરાબર શું હતો, 2.303 ટી 90% લોગ 10, તો લોગ 10 એટલે તો બનાવે ને બાળકો, તો આપણે હવે ક્રોસમાં લઈ લઈએ તો બાળકો ટી 90% બરાબર શું થાય, તો 2.303 છેદમાં કે બરાબર. તો આ આપણને મળી ગયું. હવે બાળકો આપણે શું કરીએ કે આ બંને જે છે તેનો ગુણોત્તર લઈ લઈએ, ક્લિયર. તો બંનેનો ગુણોત્તર આપણે લઈએ તો શું થશે બાળકો જોયો, માટે ટી 99% છેદમાં ટી 90, તો બાળકો શું થશે, 2.303 ગુણ્યા 2 ગુણ્યા કે બરાબર, આ કે ભાગ્યા કે 2.303, તો બાળકો આ કેન્સલ આ કેન્સલ આ કેન્સલ આ કેન્સલ, ક્લિયર. તો બચ્યું શું, જવાબ આવ્યું 2, માટે ટી 99% જે છે તે 2 ગુણ્યા ટી 90% થાય, ક્લિયર બાળકો. તો આ સંબંધ મળી ગયો આપણને. તો બાળકો હવે આપણે જોઈએ નેક્સ્ટ ક્વેશ્ચન 4.19 નો ઉકેલ. તો બાળકો જોઈએ પ્રશ્ન વાંચો. તો બાળકો તમારી સમક્ષ છે અહીંયા પ્રશ્ન 4.19. એક પ્રથમ ક્રમની પ્રક્રિયા 30% વિઘટન માટે 40 મિનિટ લે છે, તો ટી હાફ ગણો બરાબર. એક પ્રથમ ક્રમની પ્રક્રિયા છે જે 30% વિઘટન માટે 40 મિનિટ લે છે, તો ટી હાફ ગણવાનું છે. તો બાળકો અહીંયા તમારી સમક્ષ પ્રશ્ન છે બરાબર, અને આ પ્રશ્નનું આપણે જોઈ લઈએ કે કઈ રીતે ઉકેલ થાય છે. તો બાળકો સૌથી પહેલાં તમારે શું કરવાનું છે, તો પ્રથમ ક્રમની પ્રક્રિયા માટે બરાબર, પ્રથમ ક્રમની પ્રક્રિયા માટે